રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ભીલવાસની ભારત બેકરીના એલચી ટોસ્ટનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેનું લેબોરેટરી પરીક્ષણ કરાવતા તેમાં નિયત માત્રા કરતાં વધુ સેકરીન અને આરોગ્યને હાનિકારક કલર વગેરે પદાર્થોની ભેળસેળ હોવાનું ટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યું છે. જી, 4-5 માસ અગાઉ છે ભારત બેકરી ખાતેથી આપણે ઘણા બધા સેમ્પલ છે લેવામાં આવ્યા હતા. મોટાભાગે બેકરી આઇટમ્સ અને એની અંદર જે એડ કરવામાં આવી રહ્યો છે એ તત્વોના જે સેમ્પલ છે લેવામાં આવ્યા હતા, જેમાંથી સ્પેશિયલ એલચી રસ નામની એક બ્રેડ જે છે, જે ફ્લેવર બ્રેડ છે, એની અંદર જે સેમ્પલ છે એ સબ સ્ટાન્ડર્ડ છે એ આવ્યું છે. ખાસ કરીને એની અંદર છે એ અખાદ્ય કહી શકાય એવા સેકરીન ઉપરાંત એટલે કે ટાટ્રાઝીન અને અન્ય ફૂડ કલર છે એ સિન્થેટિક ફૂડ કલરની હાજરી છે જોતા એ સબ સ્ટાન્ડર્ડ ડિક્લેર કરવામાં આવે છે. ખાસ કરીને સેકરીન છે, અખાદ્ય સુગર છે, લિક્વિડ આપણે નેચરલ છે, સુગર ભાવતી નથી, આર્ટિફિશિયલ સુગર છે. મોટાભાગે લોકો છે એ ખાંડનો ભાવ ના પરવડે એટલા માટે ખાંડ કે ગ્લુકોઝ કરતા આર્ટિફિશિયલ સુગર કેટલા સીટનિંગ એજન્ટ તરીકે સેકરીનનો ઉપયોગ કરતા હોય છે. સરકારે સેકરીનનો ઉપયોગ છે પ્રતિબંધિત કરેલો છે, છતાં છે એ સેકરીન વપરાશમાં લેવા તો સેકરીન છે એ લાંબા ગાળાનું સેવન કરીએ તો મોટાભાગે છે એ મોઢાનો ગેસ્ટ્રિક અલ્સર, મોઢામાં ચાંદા પડવા, આ ઉપરાંત આંતરડામાં કોઈ પણ તકલીફ થવી અને વારંવાર જો આનું સેવન કરવામાં આવે તો ઘણી વખત છે એ કેન્સરને પણ નોતર છે. એ જ રીતે લિક્વિડ જે આપણે જે આર્ટિફિશિયલ જે કલર છે સિન્થેટિક કલર એમાં પણ સેમ વસ્તુ જો લાંબા ગાળા સેવન કરવામાં આવે તો આ ખાદ્ય વસ્તુઓ છે કેન્સર મળી શકે છે. હાલ જે છે હાલ આ સબ સ્ટાન્ડર્ડ ડિક્લેર થતાં ભારત બેકરીને એક મહિનાની નોટિસ આપીને એનું એજ્યુડિકેશન છે એની પ્રોસિડિંગ છે કરવામાં આવશે. એજ્યુડિકેશન પ્રોસિડિંગને અંતે માનનીય જે નિવાસી કલેક્ટર સાહેબની કોર્ટમાં છે એ દંડ એઝ વેલ એઝ જે એફએસએસઆઈ ના નોર્મ્સ મુજબ જે જેલની જોગવાઈ હોય એ મુજબ છે દંડ અને સાથે સજાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.